યોજાનારી રથયાત્રાની પહિન્દવિધિને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને તેમાં પહિન્દવિધિ કોણ કરશે તેને લઈને આજે બપોરે સત્તાવાર જાહેરાત કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના લક્ષણ હોવાથી તેઓ આવતીકાલે રથયાત્રામાં પહિન્દવિધિ નહીં કરી શકે। જોકે વિધિ પ્રમાણે રાજ્યના વડા કે રાજા જ પહિન્દવિધિ કરતા હોય છે અને આને જ લઈને હવે મુખ્યપ્રધાનની બદલે કોણ પહિન્દવિધિ કરશે તેની જાહેરાત આજે બપોરે કરવામાં આવશે। વધુ જાણકારી લઈશું ફોનલાઈન પર સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી। કિંજલ, મુખ્યમંત્રી પહિન્દવિધિ નહીં કરી શકે તેમની બદલે એવા કયા નામો છે કે જે પહિન્દવિધિ માટે તેમનું નામ જાહેરાત થાય તેવી શક્યતાઓ? બિલકુલ, કદાચ રથયાત્રા જ્યારથી ગુજરાતમાં નીકળે છે, પરંપરા છે કે જગન્નાથની રથયાત્રામાં પહિન્દવિધિ મુખ્યપ્રધાન કરતા હોય છે, રાજ્યના મુખ્યા કરતા હોય છે। પરંતુ જે રીતે મુખ્યપ્રધાનને કોવિડ છે ત્યારે તે પહિન્દવિધિ નહીં કરી શકે, ત્યારે પહિન્દવિધિ કોણ કરશે? રાજ્ય સરકારના અન્ય મંત્રી કરશે કે રાજ્યપાલ કરશે? કેવી રીતે પહિન્દવિધિ થશે, કોણ પહિન્દવિધિ કરશે તેને લઈ અને અનેક અસમંજસથી સામાન્ય રીતે ડેપ્યુટી સીએમ ની પોસ્ટ ગત વખતે હતી ત્યારે, જો કે આ સરકારની અંદર ડેપ્યુટી સીએમ નથી, તેવા સમયની અંદર જે કેબિનેટ કક્ષાના પ્રધાન હોય, જે સરકારના પ્રવક્તા છે રાજેન્દ્ર ત્રિવેદી જોવા જાય, તો બીજી તરફ જે કાયદો વ્યવસ્થા સતત જોઈ રહ્યા છે ગૃહમંત્રી હરસંઘવી, આ ત્રણ નામ છે કે જેની ચર્ચાઓ ચાલી રહી છે। પણ સત્તાવાર રીતે પહિન્દવિધિ કોણ કરશે તેની બપોરે નામની જાહેરાત કરવામાં આવશે। તો આખરે પહિન્દવિધિ ને લઈને મહત્વના સમાચાર આવતીકાલે યોજાનારી રથયાત્રાની પહેલા દર વર્ષે મુખ્યપ્રધાન દ્વારા પહિન્દવિધિ કરાતી હોય છે, પરંતુ આ વખતે મુખ્યપ્રધાન પહિન્દવિધિ નહીં કરી શકે, તેમની બદલે રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાનોમાંથી કોઈ એક પહિન્દવિધિ કરે તેવી શક્યતાઓ છે અને તેમાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પણ પહિન્દવિધિ કરે તેવી શક્યતાઓ હાલ સામે આવી રહી છે।